પોરબંદરમાં વાજતે ગાજતે 400 થી વધુ ગણેશ પ્રતિમાઓનું અલગ અલગ નક્કી કરેલા સ્થળોએ વિસર્જન થયું હતું, જેમાંથી ચોપાટી ખાતે વિસર્જનમાં અવ્યવસ્થાને કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળતો હતો. પોરબંદરમાં ગણેશ ચતુર્થીના દિવસે 400 થી વધુ સ્થળોએ ગણેશજીનું સ્થાપન કરાયું હતું અને 5 દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ આજે મોટાભાગના પંડાલો ખાતેથી અબીલ ગુલાલની છોડો ઉડાડી ડીજે અને ઢોલ શરણાઈના નાદ સાથે ગણેશજીનું વિસર્જન કરાયું હતું. અગલે બરસ તો જલ્દી આ ના નારા સાથે વિસર્જન માટે લોકો પ્રતિમા સાથે વિસર્જન સ્થળે પહોંચ્યા હતા. પાલિકા દ્વારા વિસર્જન માટે 4 સ્થળ નક્કી કર્યા હતા, જેમાં રઘુવંશી સોસાયટી પાછળ, BSUP આવાસ સામે ચારણ આઈ મંદિર પાસે, બોખીરા નંદેશ્વર તળાવે 3 સ્થળ ખાતે જળાશય હોવાથી વિસર્જન માટે કુદરતી વ્યવસ્થા હતી, જ્યારે હજુર પેલેસ પાછળ દરિયાકાંઠે પાલિકા દ્વારા કૃત્રિમ કુંડનું નિર્માણ કરાયું હતું, પરંતુ તેમાં પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને પ્રતિમાઓની સરખામણીએ કુંડની જગ્યા ઓછી હોવાથી તંત્ર દ્વારા NDRFની ટીમોને દરિયાકાંઠે ગોઠવી તેમના દ્વારા દરિયામાં વિસર્જન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, પરંતુ NDRFની ટીમો દ્વારા દૂર સુધી વિસર્જન કરવાના બદલે કાંઠા નજીક જ વિસર્જન કરવામાં આવતું હતું, જેને કારણે મોટાભાગની પ્રતિમાઓ POPની હોવાથી સાંજ સુધીમાં તણાઈને કાંઠે પરત આવી હતી, જેથી ભગવાનનું અપમાન થતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને અવશેષો કાંઠે તણાઈ આવતા શ્વાનો પણ પ્રતિમાઓ પર બેસીને પ્રસાદીની જયા મારફત ઉડાવતા નજરે ચડ્યા હતા. આથી ભક્તોમાં ભારે રોષ જોવા મળતો હતો. વેપારી અગ્રણી પ્રકાશભાઈ ધનરાજે જણાવ્યું હતું કે દર વર્ષે અસ્માવટી ઘાટ ખાતે વિસર્જન કરવામાં આવતું હતું, જેમાં ખારવા સમાજ દ્વારા ઘાટ ખાતેથી બોટો મારફતે સમુદ્રમાં દૂર સુધી પ્રતિમા લઈ જઈ વિસર્જન કરવામાં આવતું હતું, જેથી પ્રતિમાઓ ફરી કાંઠે આવતી ન હતી અને વિસર્જન માટે સુંદર આયોજન કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે સ્થળ બદલાવતા અને ત્યાં પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ભગવાનનું અપમાન થતું નજરે ચડે છે. વિસર્જન દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને દરિયાકાંઠાને બેરિકેડ વડે કોડ ન કરાયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પ્રકાશ ચોટાલા ધનરાજ, KDRSO રોડ, વેપારી મિત્રાંગ મંડળ દ્વારા ગણેશ ઉત્સવ કરીએ છીએ. અમે ગત વર્ષે જે અસ્માવતી ઘાટ ખાતે જે ખારવા સમાજે જે વ્યવસ્થા કરી હતી બોટમાં વચ્ચે મૂર્તિને લઈ જઈ અને જે વિસર્જન કરતા એના કારણે લોકોની લાગણી ન દુભાતી અને મૂર્તિનું વ્યવસ્થિત વિસર્જન થતું. આ વખતે જે ચોપાટી પર વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થા એના જેવી થઈ શકી નથી, કારણ કે બોટમાં જે વચ્ચે લઈ જવી જે મૂર્તિ એ લઈ જઈ શકતા નથી અને જે સામગ્રી હોય છે જે એમને બાપાને ધરેલી હોય છે એ બધી કાઢી લેવામાં આવે છે, એ ખરેખર દુઃખદાયક છે. પ્રશાસનને અમારી નમ્ર વિનંતી છે કે ખારવા સમાજ લાગણીથી, ધાર્મિક લાગણીથી અને લોકોની લાગણી ન દુભાય એ રીતે જે વ્યવસ્થા કરે છે એ વ્યવસ્થા ફરીથી આવતા વર્ષે કરો એવી અમારી નમ્ર વિનંતી છે.